વિદ્યાર્થી મિત્રો, મારા દરેક વિદ્યાર્થી મિત્રો મજામાં જ હશે એવી મને આશા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1-6 ફકરણ શીખી ગયા છે. આજે આપણે આપણું ફકરણ 7 શીખવા માટે જઈ રહ્યા છે, જેનું નામ છે જગ અને મગ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ક્યારેક એવો વિચાર આવ્યો છે કે આપણે ક્યારેક ઓનલાઈન આ રીતે મોબાઈલ પર આપણે શીખીશું મેથ્સ વિષય? નહીં ને વિદ્યાર્થી મિત્રો, દરેક પરિસ્થિતિ આપણને કંઈ ને કંઈ શીખવાડી જાય છે. જો આ કોરોના મહામારીએ આપણને ઓનલાઈન શિક્ષણ મેળવતા કરી દીધા, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, દરેક પરિસ્થિતિનો સામનો કરતા રહેવું જોઈએ, જેથી આપણને એમાંથી વધુ ને વધુ નહીં પણ કંઈક તો શીખવા મળે જ છે. તો ચાલો આજના આપણા આ ફકરણ 7ની આપણે શરૂઆત કરીએ, જેનું નામ છે જગ અને મગ. તમને એમ થતું હશે કે વળી આ ફકરણ 7 જગ અને મગ એવું નામ છે, તો એની અંદર આપણે શું શીખવાના છે? તો મિત્રો, આ ફકરણની અંદર આપણે મિલીલીટર અને લીટર વિશે શીખવાના છે. જેવી રીતે આપણે ફકરણ 2 લાંબુ અને ટૂંકુમાં સેન્ટીમીટર, મીટર, કિલોગ્રામ વિશે શીખી ગયા, એવી જ રીતે આ ફકરણની અંદર આપણે મિલીલીટર અને લીટર વિશે શીખવાના છે. તો મિત્રો, સૌ પ્રથમ હું તમને માહિતી આપું તો 1000 મિલીલીટર બરાબર 1 લીટર, બરાબર. જેવી રીતે આપણે આગળ શીખ્યા કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, આ આપણે આગળ શીખ્યા, બરાબર ને? 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, એવી જ રીતે 1000 મિલીલીટર બરાબર 1 લીટર. હવે અહીંયા ગાડી આપણે મિલીલીટર ને ટૂંકમાં શું લખી શકીએ? મિલીલીટર ને આપણે ટૂંકમાં મિલી પણ લખી શકીએ છીએ, અથવા તો આપણે એમ એલ પણ લખી શકીએ છીએ. ચાલો તો હવે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 69 ઉપર શું આપ્યું છે? બંને અને બંનો પોતાની લગ્ન તિથિ ઉજવે છે. હવે લગ્ન તિથિ ઉજવે છે એટલે કે એમના લગ્નને 1 વર્ષ થઈ ગયું છે. હવે મિત્રો, તમે ધોરણ 3ની અંદર ચેપ્ટર નંબર 11 શીખી ગયા, જેનું નામ હતું જગ અને મગ, જેમાં બંની અને બંનો બંને જણ શું હતું? લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, એટલે કે તેમણે લગ્ન કર્યા હતા, બરાબર ને? અને એ લગ્નની અંદર ઘણા બધા પ્રાણીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમ કે હરણ, વાંદરો, હાથી, બિલાડી, કૂતરા, ઉંદર, શિયાળ, ઊંટ, નળિયો વગેરે જેવા ઘણા પ્રાણીઓને આમંત્રણ આપ્યું હતું, બરાબર ને? અને એ લોકોને પીવા માટે એક ખાસ પ્રકારનું પીણું પણ આપવામાં આવ્યું હતું, બરાબર ને? હવે આ ચેપ્ટરની અંદર પણ બંની અને બંનો પોતાની લગ્ન તિથિ ઉજવે છે, એટલે કે તેઓના લગ્નને 1 વર્ષ થયું છે. એ ખુશીમાં તેઓ બધા જ પ્રાણીઓને ફરીથી તેમના ઘરે આમંત્રણ આપે છે, અને દરેક પ્રાણીઓ તેમના ઘરે એમનું આમંત્રણ સ્વીકારીને પહોંચે છે. હવે આ આમંત્રણમાં જેટલા પણ પ્રાણીઓ ત્યાં પધાર્યા છે, તે દરેક પ્રાણીઓને એક ખાસ પ્રકારનું પીણું પીરસવામાં આવે છે, જેનું નામ છે ખીર. તો બંની અને બંનાએ આ દરેક પ્રાણીઓના ભોજન માટે ખીરની વ્યવસ્થા કરી છે. આમંત્રણનો સ્વીકાર કરીને કેટલાક પ્રાણીઓ દોડતા આવે છે, કેટલાક કૂદતા આવે છે, અને કેટલાક પ્રાણીઓ પોતાના પેટે સરકીને ત્યાં પહોંચે છે. હવે જો પાના નંબર 70 ઉપર, હાથી 50 લીટર ખીર પી રહ્યો છે. હાથી કેટલા લીટર ખીર પી રહ્યો છે? 50 લીટર ખીર પી રહ્યો છે. એવી જ રીતે જિરાફ ખાલી જગ્યા લીટર ખીર પી રહ્યો છે. હવે જીરાફની ડોલ તમે જોઈ શકો છો કે જીરાફ પાસે કેટલી મોટી ડોલ છે, તેમાં કેટલા લીટર ખીર સમય આપણે આશરે કહી શકીએ? તો કે જીરાફ આપણે આશરે કહીએ તો 25 લીટર ખીર પી રહ્યો છે. એવી જ રીતે ગાય પણ 20 લીટર ખીર પી રહી છે, એવું આપણે અનુમાન કરી શકીએ
છીએ. હવે જુઓ, પછી ખિસકોલી આવી અને તે કહે, હું 1 લિટર ખીર પી શકું નહીં, મહેરબાની કરી મને માત્ર 500 મિલી આપો. કેટલી આપો? 500 મિલી આપો. હવે મિત્રો, મેં તમને પહેલા જ કીધું કે 1000 મિલી બરાબર 1 લિટર, બરાબર ને? તો 500 મિલી બરાબર કેટલા થશે? કેટલા થશે? 1/2 લિટર. કેટલા થશે? 1/2 લિટર, બરાબર ને? એટલે કે 1 લિટર કરતા ઓછી. હવે શું કહે છે ગઢેરો? પૂછ્યું, 500 મિલી ખીર શું તે 1 લિટર થી વધારે ન કહેવાય? તે 1 લિટર થી વધારે કહેવાય? ના, તે 1 લિટર કરતા 1/2 કહેવાય, બરાબર ને? પછી સિયારે જવાબ આપ્યો, અહીં આવ, ગઢેરાની જેમ વર્તન ના કર. શું કહે છે કે તું અહીં આવ, ગઢેરાની જેવું વર્તન નહીં કર. 1 લિટર એટલે 1000 મિલી, તેથી 500 મિલી એટલે 1/2 લિટર થાય. કેટલા થાય? 1/2 લિટર થાય, બરાબર ને? હવે આગળ જુઓ, પોતાના 9 મિત્રો સાથે કૂદ્યો. ડેરકો તેના 9 મિત્રો સાથે, એટલે ડેરકો અને બીજા તેના 9 મિત્રો, એટલે ટોટલ ડેરકા કેટલા થયા? 10 ડેરકા, બરાબર ને? તેને કહ્યું કે અરે, અમારે દરેકને તો માત્ર 100 મિલી જ જોઈએ. તો ડેરકાને કેટલી ખીર જોઈએ છે? 100 મિલી ખીર જોઈએ છે. કેટલી મિલી? 100 મિલી ખીર જોઈએ છે. અને કુલ ડેરકા કેટલા છે? 10 ડેરકા છે. કેટલા ડેરકા છે? 10 ડેરકા. હવે બિલાડી બેને 100 મિલીના 10 ગ્લાસ ભર્યા. બિલાડી બેને 100 મિલીના કેટલા ગ્લાસ ભર્યા? 10 ગ્લાસ ભર્યા. હવે 100 મિલીના 10 ગ્લાસ ભરીએ તો કેટલા થાય? 100 મિલી × 10 ડેરકા બરાબર કેટલા થશે? 1000 મિલી. હવે 1000 મિલી એટલે કે 1 લિટર. તો 10 ડેરકાઓને કેટલી ખીર જોઈશે? 1 લિટર ખીર જોઈશે. હવે આગળ જુઓ, ગઢેરાએ મૂંઝાઈને પૂછ્યું, 100 મિલીનો 1 ગ્લાસ એવા 10 ગ્લાસ એટલે કુલ કેટલા થાય? તો કેટલા થશે? 1000 મિલી. શિયાળને બડાઈ મારવાનો બહુ જ શોખ. તે બોલ્યું, અરે, એ તો સાવ સરળ છે. 10 વખત 100 મિલી એટલે 1000 મિલી બરાબર 1 લિટર, બરાબર ને? 1000 મિલી બરાબર 1 લિટર. હવે 10 વખત કેટલા આવશે? 100 મિલી. હવે 10 વખત આપણે 100 મિલી કરીએ એટલે કે 1000 મિલી થાય, અને 1000 મિલી એટલે કે 1 લિટર થશે. હવે આગળ, હવે તમે લખો 10 × 100 મિલી. 10 ડેરકા 100 મિલી, તો કેટલા થયા? 1000 મિલી. હવે આગળ, ટીટી ઘોડો બોલ્યો, કીડીઓનું 1 જૂથ આ તરફ કૂચ કરીને આવી રહ્યું છે. બિલાડી ઉડાસ થઈને બોલી, ખીર તો પૂરી થઈ ગઈ છે, હવે આપણે શું કરીશું? તો ચિંતા નહીં કરો, તેઓ વધારે નહીં પીવે, દરેકને માત્ર 1 મિલી જ જોઈશે. હાથીએ પોતાના કાન વડે બિલાડીને આંસુ લૂછતા કહ્યું, હું મારી ખીરમાંથી તેમને ખીર આપી દઈશ, બરાબર? હવે કીડી બેનનું 1 જૂથ આવી રહ્યું છે. ભાઈએ કીડીઓને પૂછ્યું કે તમે બધી મળીને કુલ કેટલી કીડીઓ છો? તો કીડીઓએ શું જવાબ આપ્યો? કે અમે બધી મળીને 1000 કીડીઓ છીએ. તો હવે આપણે પહેલા કીધું કે કીડીઓને કેટલી ખીર જોઈએ છે? કીડીઓને 1 મિલી ખીર જોઈએ છે. કેટલી ખીર જોઈએ છે? 1 મિલી ખીર જોઈશે. તો 1000 કીડીઓને કેટલા મિલી ખીર જોઈશે? એટલે કે 1000 × 1 = 1000 મિલી.
એટલે કે કીડીઓને કેટલી ખીર જોઈશે 1000 મિલી ખીર જોઈશે એટલે કે 1 લિટર જોઈશે પછી ઘટેરો બોલ્યો અરે વાહ કીડીઓને પણ દેરકા જેટલી જ ખીર જોઈશે કારણ કે દેરકાઓને પણ કેટલી ખીર જોઈતી હતી 1 લિટર બરાબર ને એવી જ રીતે કીડીઓને પણ કેટલી ખીર જોઈએ છે 1000 મિલી એટલે કે 1 લિટર જ ખીર જોઈએ છે એટલે મિત્રો આપણને મિલીલીટર અને લિટરમાં પણ ખબર પડી ગઈ હવે તમે આવા માપિયાઓ કસે જોયા હશે 1 લિટરનું હોય 500 મિલીનું હોય 250 મિલીનું હોય 200 મિલીનું હોય અને 100 મિલીનું આ રીતના માપિયા હોય છે તો તમે મને કહી શકશો કે આ પ્રકારના માપિયા તમે કઈ કઈ જગ્યાએ જોયા છે તો હા એક તો આપણે દૂધ લેવા જઈએ તો ત્યાં હોય છે પછી પેટ્રોલ ડીઝલ લેવા જઈએ ત્યાં પણ આ પ્રકારના માપિયા આપણને જોવા મળે છે હવે તો મિત્રો મોટા મોટા મશીનો આવી ગયા છે એટલે ઘણી બધી જગ્યાએ આવા પ્રકારના માપિયા આપણને બહુ ખાસ જોવા મળતા નથી હવે દૂધ લેવા જઈએ ત્યાં પણ દૂધ માટેના મશીનો આવી ગયા છે એટલે ભાગ્યે જ આપણને આવા પ્રકારના માપિયા જોવા મળે છે તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગાડી કેટલા લિટરનું માપ્યું છે 1 લિટરનું માપ્યું 1 લિટર એટલે કે 1000 મિલી પછી 500 મિલી હવે 250 મિલી 250 મિલી એટલે કે 500 મિલીના અડધા એટલે 250 મિલી આ છે 200 મિલી અને 100 મિલી આપણને જેટલું જોઈએ ધારો કે તમે મને એમ કહો કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર જાઓ અને એમ કહો કે મને 1 લિટર પેટ્રોલ આપો તો પેટ્રોલ પંપ વાળો તમને 1 લિટરનું જે માપ્યું હશે તે તમને આપશે આખું ભરીને એટલે કે તમને 1000 મિલી આપશે પછી તમે 200 મિલી માંગો તો તમને તેટલું આપશે અને 100 મિલી માંગો તો તમને એટલું આપશે બરાબર ને મિત્રો એટલે કે પ્રવાહી વસ્તુને આપણે લિટર કે મિલી લિટરમાં ખરીદી કરીએ છીએ મિત્રો હવે આગળ જોઈએ આપેલ જથ્થો માપવા કયા માપ્યા કેટલા જોઈએ તે જણાવો હવે મારી પાસે 10 મિલી 20 મિલી 50 મિલી 100 મિલી 200 મિલી 500 મિલી અને 1 લિટરના માપિયા છે અને મારે આટલો જથ્થો લેવાનો છે બરાબર એટલે હું જે જથ્થો લઈશ તે જથ્થા માટે મારે કયા માપિયાનો ઉપયોગ કરીશ તે તમારે જણાવવાનું છે હવે પહેલું છે 280 મિલી હવે 280 હવે 280 ને આપણે છૂટા પાડીએ તો કઈ રીતે થાય 200 પ્લસ 80 બરાબર આ રીતે થાય અથવા તો 100 પ્લસ 100 પ્લસ 80 આ રીતે પણ આપણે કરી શકીએ પણ અહીંયા ગાડી આપણે આ લઈએ કે 200 વત્તા 80 તો આપણી પાસે 200 મિલીનું માપ્યું છે તો 200 મિલીનું માપ્યું આપણને કેટલું જોઈશે 1 જોઈશે અને બીજા કેટલા છે 80 તો 80 માટે શું જોઈશે આપણને હવે 80 માટે 50 નું 1 જોઈશે 20 નું 1 જોઈશે અને બીજું 10 નું 1 જોઈશે બરાબર ને એટલે 200 નું 1 એટલે 200 50 20 અને 10 એટલે થઈ ગયા 280 મિલી હવે આગળ જુઓ 490 મિલી હવે 490 છે બરાબર તો 200 મિલીના આપણે 2 લઈએ 200 મિલીના કેટલા લઈએ 2 લઈએ એટલે કેટલા થઈ જશે 400 અને બીજા કેટલા છે 90 બરાબર 90 હવે તો 90 માટે શું કરીશું 50 નું 1 લઈશું 20 મિલીના આપણે કેટલા લઈશું 2 લઈશું એટલે કે 200 200 ના 2 એટલે 400 50 નું 1 એટલે 450 અને 20 20 ના 2 એટલે 40 એટલે થઈ ગયા ને 490 મિલી હવે જો 1 લિટર 750 મિલી હવે આપણને કેટલા લિટર કીધા છે 1 લિટર તો આપણી પાસે 1 લિટરનું માપ્યું છે એટલે આપણે 1 લિટરનું 1 માપ્યું લઈ લઈએ બીજા કેટલા છે 750 બરાબર હવે 750 એટલે આપણે 500 નું કેટલું લઈશું 1 લઈશું કેટલું લઈશું 1 લઈશું બીજું શું લઈશું 200 નું 1 લઈશું એટલે 500 અને 200 કેટલા થઈ ગયા 700 થઈ ગયા હવે કેટલા બાકી રહ્યા 50 તો આપણે 50 નું 1 લઈ લઈએ એટલે થઈ ગયા ને 1 લિટર 750 મિલી હવે આગળ
બે લીટર 320 મિલી હવે અહીંયા કેટલા લીટર છે 2 લીટર તો આપણી પાસે 1 લીટર નું માપ્યું છે તો આપણે 1 લીટર ના કેટલા માપ્યા લેવા પડશે હ તો કે 2 માપ્યા લેવા પડશે કેટલા માપ્યા લેવા પડશે 2 માપ્યા લેવા પડશે અને બીજો 320 મિલી હવે 320 મિલી એટલે કે 300 એ 500 કરતા ઓછા છે એટલે આપણે 500 મિલી નું માપ્યું લઈ શકીએ નહીં પણ આપણે 200 મિલી નું એક માપ્યું લઈએ 100 મિલી નું એક લઈએ એટલે 200 ને 100 કેટલા થઈ ગયા 300 અને બાકી કેટલા રહ્યા 20 તો આપણી પાસે 20 નું માપ્યું છે એટલે કે આપણે 20 મિલી નું એક માપ્યું લઈએ તો થઈ જાય આપણા 2 લીટર 320 મિલી હવે આગળ જો 5 લીટર 970 મિલી હવે 5 લીટર તો આપણે લીટર ના કેટલા લેવા પડશે 5 માપ્યા લેવા પડશે કેટલા લેવા પડશે 5 અને 970 મિલી હવે 970 બરાબર તો 900 માટે આપણે 500 નું કેટલું લઈશું 1 લઈશું બરાબર 200 ના 2 લઈશું એટલે 500 ને 2 200 ના 2 લીધા એટલે કેટલા થશે 400 એટલે 500 અને 400 કેટલા થયા 900 હવે બાકી કેટલા રહ્યા 70 તો આપણે 50 નું 1 લઈએ અને 20 નું 1 લઈએ એટલે 50 ને 20 કેટલા થઈ ગયા 70 તો આ રીતના આપણે માપ્યા લઈશું તો આપણા થઈ જશે 5 લીટર 970 મિલી વિદ્યાર્થી મિત્રો આશા છે કે તમને લીટર અને મિલીલીટર માં સમજ પડી જ ગઈ હશે અને માપ્યાથી આપણે કવિ કેવી રીતે જથ્થો આપણે લઈ શકીએ છીએ એ પણ સમજી જ ગયા હશો તો હવે નવા વિડિયો સાથે આપણે ફરી મળીશું.